गुड मॉर्निंग स्टूडेंट्स, मैं आज साइंस महापुरुष साइनिंग में आपने सीख रहा था। जेव कलील प्रकार विषय चर्चा करता है, जेम भौतिक अवस्था विषय सीखी गए। हमें कलील वर्गीकरण तेनी आंतरक्रिया ने आधार तो टॉपिक छे कलील वर्गीकरण साना आधारे तो विक्षेपित कला अने विक्षेपण माध्यम आंतरक्रिया ने आधार हमें आंतरक्रिया एटले जे द्रावक अने द्रव्य विक्षेपित कला अने विक्षेपित माध्यम बन्ने वच्चे जे रिएक्शन थशे आंतरक्रिया थशे तेना आधारे कलीलना प्रकार पाड़ी शकाय अने आने आधारे कलीलना बे प्रकार पाड़ी शकाय બે રીતે વર્ગીકરણ થાય છે। એક લાયોફિલિક અને બીજું લાયોફોબિક। હવે લાયોફિલિક અને લાયોફોબિક એટલે શું? તો લાયોફિલિક એટલે સ્નેહી, પ્રવાહી સ્નેહી, અને લાયોફોબિક એટલે પ્રવાહી સ્નેહી નથી। એટલે ફોબિક, ફોબિયા, રોગ સાંભળ્યો છે ફોબિયા? અમુકને ફોબિયા હોય છે જેનાથી ડર લાગે, એ જ રીતે આ પ્રવાહીથી વિરોધી છે, જ્યારે આ પ્રવાહી સ્નેહી છે। માટે લાયોફિલિકને પ્રવાહી સ્નેહી કહી શકાય। જ્યારે લાયોફોબિક પ્રવાહી સ્નેહી નથી, એટલે કે આ સોલ્યુશન લાયોફિલિક એ પ્રવાહીમાં બની શકે છે। લાયોફિલિક પ્રવાહીમાં એટલે કે પાણીમાં બની શકે છે। લાયોફોબિક પ્રવાહીમાં કલીલ બનાવી શકતો નથી, તો જ્યારે આ પાણીમાં બનશે એટલે સરળતાથી બનશે, બીજું કોઈ પદાર્થ નહીં ઉમેરો, એટલે કે આ સરળતાથી બની શકે છે। જ્યારે આ જટિલ છે, આના ઉદાહરણ કયા? તો ગુંદર, જેલેટિન, જે સરળતાથી બનશે। જ્યારે અમુક પ્રકારના લાયોફોબિક જે સરળતાથી પાણીમાં બનતા નથી એવા લાયોફોબિક છે। ચલો, લાયોફિલિક કેવા હશે? સ્થાયી હશે કે અસ્થાયી હશે? રહી શકશે કે નહીં રહેશે? તો વિચારો કે પાણીમાં કોઈ દ્રાવ્ય બનાવ્યા પછી કલીલ બને છે, તો તે સ્થાયી છે, તે સ્થાયી છે, એટલે કે આ સ્થાયી પ્રકારનો કલીલ છે। જ્યારે આ પ્રવાહીને અપા કરશે છે માટે કેવો છે? અસ્થાયી કલીલ છે। જો
અસ્થાયી હોય તો તેમાં સ્થાયી બનાવવા માટે કોઈ પદાર્થ ઉમેરો જેને સ્થાયી કારક કહેવાય. કે જરૂર પડશે લાયો ફિલિકમાં કે લાયો કોબિકમાં સ્થાયી કારકની? તો લાયો કોબિકમાં, લાયો કોબિકમાં સ્થાયી કારક જરૂરી છે. જ્યારે લાયોફિલિકમાં સ્થાયી કારક જરૂરી નથી. ચલો હવે ગેસ કરો કે પાણીમાં બનતું હોય જો કલિન, તો તે કલિનને પાણીમાંથી અલગ પાડી શકાય? હા પાડી શકાય. કઈ રીતે? તો ગરમ કરીને, નિસ્યંદન કરીને, કોઈ પણ ભૌતિક પદ્ધતિ દ્વારા લાયોફિલિક કલિનમાંથી વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા દૂર કરી શકાય, બંને અલગ કરી શકાય. જ્યારે આ કલિન બની ગયા પછી બંનેને અલગ પાડી શકાતા નથી, માટે આ કલિન પરિવર્તનીય સ્વર છે. જ્યારે આ કલિન અપરિવર્તનીય સ્વર છે. કઈ રીતે? તો લાયોફિલિકમાં વિક્ષેપણ માધ્યમ દૂર કરી શકાય છે. જે લાયોફોબિકમાં શક્ય નથી. પરિવર્તન છે કારણ કે તેને ફરીથી પાછા મૂળ સ્વરૂપે લાવી શકાય છે, જે લાયોફોબિકમાં શક્ય નથી. હવે જો સ્થાયીકારક ઉમેરો પડતો હોય, જો અંદર દ્રવ્યના કણો સ્થાયી રહેતા ના હોય, તો લાયોફિલિકનું સ્કંદન થઈ શકતું નથી. આ સ્કંદન એટલે શું? તો સ્કંદન એટલે અવક્ષેપ રૂપે છૂટું પડવું. અવક્ષેપ કણો છૂટા છૂટા ગુમાવ્યા ગયા, જેને સ્કંદન કહે. જે લાયોફિલિકમાં શક્ય નથી, જે લાયોફોબિકમાં સ્કંદન સરળતાથી થઈ શકે છે. સ્કંદન થઈ શકતું નથી, સ્કંદન સરળતાથી થઈ શકે છે. લાયોફિલિક સોલ સરળતાથી બનાવી શકાય છે પાણીમાં, કોઈ પ્રવાહીમાં, કારણ કે તે પ્રવાહીમાં ઓછા સમયમાં કલિનની રચના કરશે, જે લાયોફોબિકમાં શક્ય નથી. તો સ્કંદન કોના પર આધાર રાખશે? કોના પર આધાર રાખશે? જેમાં આકર્ષણ ઓછું હોય છે એના પર. ઓકે, પૂછી શકાય કે લાયોફિલિક સોલ અને લાયોફોબિક સોલ વચ્ચેનો તફાવત સમજાવો. પૂછાઈ જાઓ વારંવાર પૂછાતો આવતો પ્રશ્ન છે. લાયોફિલિક અને લાયોફોબિકના ભાવાર્થ મૂળ સમજવા જરૂરી છે. આ લાયોફિલિક અને લાયોફોબિક એકબીજામાં ચેન્જ ન થઈ જાય તેનું ખાસ રૂપે ધ્યાન રાખવું જરૂરી છે. ફિલિક એટલે સ્નેહી, યાદ રાખવાનું. ફિલિક એટલે સ્નેહી, જ્યારે ફોબિક એટલે ફોબિયા. તફાવત રૂપે દોડમાં પૂછાવાની શક્યતા વધારે છે.